દક્ષિણ ગુજરાતમાં માં સૌ પ્રથમ વાર શેલ્બી હોસ્પિટલમાં માં ટક્સ સફળ સર્જરી કરવામાં આવી હતી ટક્સ પ્લાસ્ટી એ વિટામિન ઈ પોલી સાથે પાર્શિયલ રિપ્લેસમેન્ટ સર્જરીનો નવો પ્રકાર છે દક્ષિણ ગુજરાતમાં માં સૌ પ્રથમ વાર શેલ્બી હોસ્પિટલ સુરત ખાતે આ સર્જરી કરવામાં આવી હતી શેલ્બીના સિનિયર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડોક્ટર મનુ શર્મા દ્વારા આ સર્જરી કરવામાં આવી હતી ટક્સપ્લાસ્ટી એની રિપ્લેસમેન્ટની એક ક્રાંતિકારી ટેકનિક છે પરંપરાગત પાર્શિયલની રિપ્લેસમેન્ટ સર્જરીની તુલનામાં તેના વિશેષ ફાયદા છે પરંપરાગત પાર્શિયલની રિપ્લેસમેન્ટ યુનિક કમ્પાર્ટમેન્ટલની રિપ્લેસમેન્ટ યુનિકોન્ડલરની રિપ્લેસમેન્ટ અને માઇક્રોપ્લાસ્ટી જેવા વિવિધ નામો દ્વારા ઓળખાય છે ટક્સપ્લાસ્ટીમાં ઉપયોગમાં લેવાતા વિટામિન પોલી ઇમ્પ્લાન્ટના આયુષ્યમાં ઘણો વધારો કરે છે કારણ કે તેમાં ઘસારાનો દર બહુ ઓછો હોય છે ઘૂંટણના માત્ર એક ભાગને નુકસાન થતું હોય છે અને તેના રિપ્લેસમેન્ટની જરૂર પડે ત્યારે પ્લાસ્ટી એ આદર્શ સર્જરી છે તે પાર્શિયલની રિપ્લેસમેન્ટ સર્જરીનો એકમાત્ર પ્રકાર છે જે ભારતમાં વિટામિન ઈ પોલીનો ઉપયોગ કરે છે સાહીઠ વર્ષના દર્દી સવિતાબેન કોરિંગાનો કેસ એ ટક્સપ્લાસ્ટી માટે એક આદર્શ કેસ હતો કારણ કે તેમને ડાબા ગુંટણના માત્ર એક ભાગને નુકસાન થયું હતું શેલ્બી હોસ્પિટલના સિનિયર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડોક્ટર મનોજ શર્માએ દક્ષિણ ગુજરાતમાં પ્રથમ પ્લાસ્ટી કરી હતી ટેક્સપ્લાસ્ટીમાં તાહો યુનિકોન નો સિસ્ટમ ઇમ્પ્લાન્ટનો ઉપયોગ થાય છે તેને વિસ્તૃત રિસર્ચ અને ડેવલપમેન્ટના પ્રયાસોથી સીએ શેલબી એડવાન્સ ટેકનોલોજીના ઇમ્પ્લાન્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં વિકસાવવામાં આવ્યું હતું અમેરિકાના વિખ્યાત જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જનોએ આ અનોખા જોઈન્ટ ઇમ્પ્લાન્ટ વિકસાવવા માટે ઇમ્પ્લાન્ટ ડેવલપર સાથે સહયોગ કર્યો હતો તેના ઘણા વધારાના ફાયદા પણ છે જેમ કે તેમાં ઘણો નાનો ચીરો મૂકવો પડે છે બહુ ઓછા સમય માટે હોસ્પિટલમાં રહેવું પડે છે હાડકાનો ન્યૂનતમ ભાગ દૂર કરાય છે ઘૂંટણના સ્વસ્થ ભાગોમાં કોમલાસ્થિ અને અસ્થિબંધનનું જતન થાય છે ઓછામાં ઓછો બ્લડ લોસ ઝડપી સાજા થવું ચેપ લાગવાનો કે લોહીના ગંઠાવાનું ઓછામાં ઓછું જોખમ રહે છે અને સર્જરી પછી ઝડપથી રિકવરી પણ આવે છે દર્દી લગભગ એક સપ્તાહમાં સક્રિય જીવનશૈલી માણી શકે છે ભારતમાં તેનો એક અલગ ફાયદો એ છે કે આ સર્જરી પછી લોકો પલાઠીવાળીને બેસી પણ શકે છે જ્યારે ટોટની રિપ્લેસમેન્ટ સર્જરીમાં આવું કરવું સલાહ ભર્યું નથી સવિતાબેને જણાવ્યું હતું કે ખૂબ જ ખુશ છું મારી રિકવરી ખૂબ જ ઝડપી હતી મને એ વાતનો આનંદ છે કે આ સર્જરી દ્વારા મારા ઘૂંટણના ક્ષતિગ્રસ્ત ભાગને બદલવામાં આવ્યો જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન હોસ્પિટલ સુરત पिछले 11 साल से मैं डॉक्टर विक्रम शाह के साथ जुड़ा हुआ हूं। पाँच साल अहमदाबाद शेलबी में लगभग 5000 हज़ार ज्वाइंट रिप्लेसमेंट्स मैंने किए हैं और उसके बाद यहां सूरत में साढ़े पाँच साल में लगभग 6000 से ज़्यादा जॉइंट रिप्लेसमेंट्स मैंने किए हैं डॉक्टर साहब नवी सिद्धि शेलबी हॉस्पिटल से प्राप्त करी कई रीत तो आपको ऑपरेशन कर लिया टक्स प्लास्टी जो है जो हमने पंद्रह दिन पहले सूरत शेलबी में किया वो साउथ गुजरात का पहला टक्स प्लास्टी है स्पेशल uh, टाइप का हाफ नी रिप्लेसमेंट है जो कि हमने यहाँ किया है और रिज़ल्ट आपके सामने है पेशेंट आपके सामने ही आराम से चल के चल रहा है बैठ रहा है उठ रहा है पेशेंट को ना के बराबर पेन है पेशेंट की रिकवरी बहुत अच्छी है सो so, ये आगे आगे चल के बहुत सारे पेशेंट्स को हम देंगे ये फैसिलिटी और पेशेंट्स का रिजल्ट्स हम बहुत अच्छा करेंगे ऑपरेशन में डॉक्टर ने सुख क्या प्रकार ने कार्ड किया जो सब आ, एक सर्जरी में सबसे इम्पोर्टेंट चीज़ एक सर्जन ही होता है क्योंकि कौन से पेशेंट में हाफ़ रिप्लेसमेंट की ज़रूरत है कौन से पेशेंट में टोटल नी रिप्लेसमेंट की ज़रूरत है ये डिसाइड करने का काम एक सर्जन का है मैक्सिमम टाइम्स जब हम ऑपरेशन करते हैं उस समय डिसाइड होता है कि हाफ़ रिप्लेसमेंट की ज़रूरत है या टोटल की ज़रूरत है अगर डॉक्टर को सभी टाइप के नी रिप्लेसमेंट्स अच्छे आते हैं तो एक ડિસિઝન હોતા હોતા કોઈ નહીં ઓર કે બેસ્ટ શેલ્બી હોસ્પિટલ સુરતના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ડોક્ટર મુપ્રિયો સરકારે જણાવ્યું હતું કે શેલબી હોસ્પિટલ્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતું નામ છે તેની સ્થાપના વિશ્વ વિખ્યાત જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડોક્ટર વિક્રમ શાહ દ્વારા કરવામાં આવી હતી આજે તે વિશ્વમાં સૌથી વધુ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરે છે શેલ્બી સુરત એ દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટું જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર છે ઘૂંટણનો અસ્થિવાની એ ઘૂંટણના સાંધાના થયેલા નુકસાનનું સૌથી સામાન્ય કારણ છે ઓસ્ટિયોઆર્થરાઈટ્સના ગંભીર કેસોમાં ઘૂંટણના સંપૂર્ણ રિપ્લેસમેન્ટની જરૂર પડે છે જ્યારે મધ્ય કિસ્સામાં આંશિક ઘૂંટણ રિપ્લેસ કરવામાં આવે છે ટેક્સપ્લાસ ટી એ એવા લોકો માટે એક આદર્શ સર્જરી છે જેમને પાર્શિયલની રિપ્લેસમેન્ટની જરૂર છે કારણ કે તે વિટામિન ઇ પોલીના ઉપયોગથી લાંબુ આયુષ્ય આપે છે આ ઉપરાંત તે નુકસાન વગર હાડકાંને પણ સાચવે છે